बनासकांठा पालनपुर बनासकांठा जिले में गुजरात की यशस्वी मुख्यमंत्री द्वारा सीसीटीवी कैमरे की सुविधा जिसका नाम से फंड से खेओर का उद्घाटन करने में आया। यह सुविधा बनासकांठा में से 7 जिलों को ऑनलाइन उद्घाटन का संबोधन किया गया। पालनपुर के जोरावर पैलेस में सिर्फ एंड सिक्योर गुजरात परियोजना के तहत सीसीटीवी आधारित निगरानी और अंतर्राज्यीय यातायात प्रबंधन प्रणाली का उद्घाटन किया। कायदो व्यवस्था, सजगता, सलामती विषय ने ध्यान में रखीने गुजरात पुलिस गुजरात ना तमाम जिल्लाओं में सेफ एंड सिक्योर जिल्लाओ बने અને એમાં ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ અને આજકાલ સીસીટીવી કેમેરા, કનેક્ટિવિટી, ઇન્ટરનેટ આ બધી વસ્તુ જોડીને એકદમ તીસરા નેત્ર કે ને માણસ કોઈપણ ગુનો કરે ત્યારે કોક આપણે જોઈ રહ્યું છે એ દબાણ એના ઉપર ઊભું થાય અને કંઈ બને તો આ કેમેરાઓ મારફત આપણે ગુનેગાર પણ પકડાઈ જાય, ગુનો કેવી રીતે થયો, શું થયું એ પણ આપણે ખ્યાલમાં આવે અને ઝડપથી એની પ્રક્રિયા આપણે હાથ ધરી શકીએ। એટલે સાસ ગુજ સેફ એન્ડ સિક્યોર ગુજરાત એ પ્રોજેક્ટનું આજે લોન્ચિંગ દેશના સરહદી રાજ્ય બનાસકાંઠાથી કરી રહ્યો છું। 7 જિલ્લામાં કામ આજથી આરંભ થઈ રહ્યો છે, બીજા જિલ્લાના કામ પણ ચાલે છે, આગામી 2-3 મહિનામાં બધા જિલ્લાઓમાં કાર્યરત થઈ જશે અને ગુજરાત પોલીસ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ગુજરાતની જનતાને સલામતી આપવા માટેના આ એક વિશિષ્ટ પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે। સાહેબ, ખાસ કરીને મંત્રીમંડળના વિસ્તારની વાત ચાલી રહી છે, કેવી રીતે વિસ્તરણ વિસ્તરણ માટે મંત્રીમંડળના કેવી રીતે શું કામ ચર્ચા ચાલી ચાલી રહી એટલે કારણ શું એમ? કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા તે માટે હવે તેમને મંત્રી પદ મળે એવી વાત છે, તો કોણ જોડાય, શું છે કંઈ?